वंदे मातरम विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस ना कॉमर्स विभाग ना ऑनलाइन वीडियो लेक्चर नी अंदर आप सब विद्यार्थी मित्रों नू हार्दिक स्वागत छे। धोरण 12 कॉमर्स विषय छे बीए वाणिज्य व्यवस्था अने संचालन ऑर्गेनाइजेशंस ऑफ कॉमर्स। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 कॉमर्स में बीए विषय नी अंदर पहलो पाठ एटले के संचालन नू स्वरूप अने तेनू महत्व पाठ शुरुआत करवा जई रह्या छे। तो खास करीने तमारा पाठ्यपुस्तकना पेज नंबर 1 ऊपर आपणा दरेक प्रकरणना पहला पाठ ऊपर आपणे आ प्रकरणनी अंदर कया कया मुद्दाओनी चर्चा करवाना छे तेनी रूपरेखा आपी होय छे। तो आ पाठनी पण आपणे रूपरेखा जोई लीए। आ पाठनी अंदर सौथी पहला आपणे संचालननो अर्थ, संचालननुं स्वरूप अने संचालननुं महत्व जोवाना छे। संचालनने विज्ञान, संचालनने कला અને સંચાલનને એક વ્યવસાય તરીકેના સ્વરૂપની પણ ચર્ચા કરવાના છે। ત્યારબાદ વર્તમાન સમયની અંદર જે સંચાલકોએ સંચાલનની જે વિવિધ સપાટીઓ આપી છે તેની અંદર ત્રણ પ્રકારની સપાટીની આપણે વાત કરવાની છે। આ ત્રણે સપાટીની અંદર આ ત્રણે સપાટીને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે, આ ત્રણે સપાટીની અંદર કયા કયા વ્યક્તિઓનો સમાવેશ થાય છે અને આ ત્રણે સપાટીના કાર્યો સાથે સાથે આ ત્રણે સપાટીના કાર્યનો તફાવત પણ આપણે જોવાના છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયની અંદર જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનના જે કાર્યોનું વર્ગીકરણ આપ્યું છે એ વર્ગીકરણ પણ સમજીશું, જેમાંથી સૌથી બેસ્ટ એટલે કે કુંતસ અને ઓડોનલનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ મુજબના જે 5 કાર્યો સંચાલનના છે એ 5-5 કાર્યો જેની અંદર આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવા કાર્યોની આપણે ચર્ચા કરવાના છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે સંચાલનનું એક અગત્યનું કાર્ય જેને આપણે સંકલન તરીકે ઓળખીએ છીએ, તો આ સંકલનનો પણ અર્થ, સંકલનની લાક્ષણિકતાઓની પણ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ। ત્યારબાદ સંચાલનના જે કાર્ય વિસ્તારો છે જેની અંદર માર્કેટિંગ સંચાલન, જેને બજારીય સંચાલન તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારબાદ માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન જેવા સંચાલનના કાર્ય વિસ્તારોની પણ આપણે ચર્ચા કરવાના છીએ। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ પાઠનો પહેલો જે ટોપિક છે એ છે સંચાલનનો અર્થ અને સંચાલનનું સ્વરૂપ। વિદ્યાર્થી મિત્રો, સંચાલન એટલે મેનેજમેન્ટ, આ શબ્દથી આપણે બધા પરિચિત છીએ, રોજબરોજમાં આપણે આ શબ્દનો ઉપયોગ પણ કરીએ છીએ। મેનેજમેન્ટ એટલે આ શબ્દ એ વર્તમાન સમયનો શબ્દ છે કે વર્તમાન સમયના આધુનિક ઔદ્યોગિક એકમોમાં વર્તમાન સમયમાં જ આ શબ્દનો ઉપયોગ થાય છે એવું નથી। આ શબ્દનો જો આપણે પ્રસ્તાવના જોઈએ તો પ્રસ્તાવનાની અંદર આ શબ્દનો પ્રાચીનથી ઉપયોગ થતો આવ્યો છે એવું એનું મહત્વ આપવામાં આવ્યું છે। તો આપણે જે આ પાઠ છે એની પ્રસ્તાવના જોઈએ તો પેજ નંબર 1 ઉપર તમે પણ તમારું પાઠ્યપુસ્તક આ સાથે ખુલ્લું રાખજો જેથી તમને પણ કેટલાક શબ્દોની સરળ સમજૂતી મળી શકે। ખરેખર આમ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, સંચાલન શબ્દનો ઉપયોગ અતિ પ્રાચીન સમયમાં એટલે કે પાષાણ યુગની અંદર જ્યારે આદિમાનવનો જમાનો હતો ત્યારે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો। આદિમાનવ જે હતા એ લોકો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતા હતા। હવે કોઈ એક વ્યક્તિ તો શિકાર કરી ન શકે, શિકાર કરવા માટે એને એક કરતાં વધુ વ્યક્તિની જરૂર પડે અને શિકાર કરવા માટે સમયનું આયોજન કરવું પડે, પછી માર્ગદર્શન આપ એક એક શિકારીઓના જે સમૂહ હોય, જૂથ હોય, એમાંનો એક શિકારી બધા શિકારીઓને જે તે જરૂરી માર્ગદર્શન આપે, કોઈ ક્યાંથી દોડીને એટેક કરવો, કઈ રીતે શિકારને ઘેરો કરવો એનું માર્ગદર્શન આપે, ટૂંકમાં તમામ પ્રકારની જે શિકાર કરવાની જે પ્રવૃત્તિ છે એ તમામ પ્રવૃત્તિઓનું સંકલન કરે, એ પ્રવૃત્તિની દેખરેખ રાખે અને આ રીતે એ પોતાનું કાર્ય પૂર્ણ કરતા હતા અને પોતાનો ખોરાક એટલે કે શિકાર મેળવતા હતા। તો આ કાર્યને પણ આપણે સંચાલન કહીએ છીએ। એટલે સંચાલન શબ્દ એ વર્તમાન સમયના આધુનિક સ્વરૂપોના ઉદ્યોગોના સ્વરૂપમાંથી ઉપજ્યો છે એવો નથી, પ્રાચીન સમયથી આ સંચાલન શબ્દ આપણા ચાલ્યો આવે છે। દરેક માનવીની કામ કરવાની કેટલીક મર્યાદા હોય છે, માનવી જ્યારથી પોતાની મર્યાદાથી
જાણકાર થયો કે પોતાની મર્યાદાથી માહિતગાર થયો, ત્યારથી કોઈ પણ પોતાના નક્કી કરેલા ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે એ હંમેશા અન્ય વ્યક્તિઓનો સહકાર મેળવે છે. અને જ્યાં માનવીઓ સહકારથી કામ કરતા હોય છે, કોઈ નક્કી કરેલા ધ્યેયોને સિદ્ધ કરવા માટે જ્યારે કાર્ય કરતા હોય છે, ત્યારે સંચાલન ખૂબ જરૂરી છે. જ્યારે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈને કોઈક નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે કાર્ય કરવા માટે ભેગા થાય ને, ત્યારે એ કાર્યનું, સંપૂર્ણ કાર્યનું આયોજન કરવું પડે. કામ કરવા માટે કેટલાક વ્યક્તિઓને જરૂરી સત્તા અને જવાબદારી આપવી પડે, સમય અંતરે કામ અંગેનું માર્ગદર્શન આપવું પડે. માર્ગદર્શન આપ્યા પછી જે પ્રમાણે કામ કરે છે કે નહીં એ પ્રમાણે કામની દેખરેખ રાખવી પડે, એનું અંકુશ રાખવું પડે, એની દોરવણી કરવી પડે. તો આ બધા જ કાર્યોને આપણે સંચાલનના કાર્યો કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર ધંધાકીય એકમના જુદા જુદા સ્વરૂપોનો અભ્યાસ કરી ગયા, જેની અંદર ખાસ કરીને વૈયક્તિક માલિકીનો ધંધો અને ભાગીદારી પેઢીની અંદર ધંધાના બધા જ કાર્ય માલિક અને સંચાલક પોતે જ કરે છે. જ્યાં સુધી ધંધાનું કદ નાનું હોય ત્યાં સુધી ધંધાકીય એકમના બધા જ કાર્યો માલિક એટલે કે સંચાલક પોતે જ બધા કાર્ય કરે છે. પણ જેમ જેમ વર્તમાન સમયની અંદર ધંધાકીય એકમોનો વિકાસ થતો ગયો, તેમ તેમ ધંધાકીય એકમના કાર્યોની વહેંચણી કરવા માટે જે અન્ય વ્યક્તિઓનો વ્યક્તિ સહકાર લેતો ગયો, અને વર્તમાન સમયની અંદર ઉદ્યોગ ધંધાઓનો કે એકમોનો એટલો બધો વિકાસ થયો કે વર્તમાન સમયની અંદર કહી શકાય છે કે ધંધાકીય એકમોનું સ્વરૂપમાં ફેરફાર થયો, અને વર્તમાન સમયની અંદર ધંધાકીય એકમોએ મોટા કંપનીઓનું સ્વરૂપ ધારણ કર્યું. હવે આ મોટી કંપનીઓમાં મૂડી પણ સરળતાથી મળી જાય છે, નિષ્ણાંતોની સલાહ લાભ પણ મળી જાય છે, ઘણી વખત કદ વિકાસના પણ લાભો મળે છે. તો આમ જોવા જોઈએ તો દેશની અંદર ઔદ્યોગિક વિકાસ થયો, પણ સાથે સાથે ઔદ્યોગિક વિકાસ સાથે પણ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા કે મૂડી મેળવવી તો કઈ રીતે મૂળવી, કયા માધ્યમો દ્વારા મેળવવી, નિર્ણયો લેવા તો કઈ રીતે નિર્ણયો લેવા, નિર્ણયો લીધા પછી તેનો અમલ કઈ રીતે કરવો, પછી ખાસ કરીને કર્મચારીને લગતા પ્રશ્નો, આ બધા પ્રશ્નોના સોલ્યુશન માટે ખાસ કરીને નિષ્ણાંત અને નિર્ણય લેવાય જાય પછી એને અસરકારક રીતે અમલ કરી શકે એવો તાલીમ પામેલા વર્ગની જરૂર ઊભી થઈ, એવા નિષ્ણાંત વર્ગની જરૂર ઊભી થઈ. એટલા માટે આજે આ બધા જ જે કાર્ય કરનાર વ્યક્તિ છે એને વ્યક્તિને સંચાલક કહે છે. એટલા માટે સંચાલક જે છે એ ખૂબ જ જરૂરી છે. તો આજે આપણા જે આપણે પ્રસ્તાવના જોઈ ત્યારબાદ આપણે જોવાના છે સંચાલનનો અર્થ અને સંચાલનનું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, મેં બ્લેકબોર્ડ ઉપર સંચાલનનો અર્થ અને સંચાલનનું સ્વરૂપ ની જે મુદ્દાઓ છે એને અહીં જોયા છે. હવે આપણે જોઈએ, ખાસ કરીને સંચાલકના અર્થની બાબતમાં જો આપણે ચર્ચા કરીએ તો સંચાલનના અર્થની અંદર જુદા જુદા સમયના જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનનો અર્થમાં પણ જુદી વિવિધતા જોવા મળી છે. અહીં જોઈએ તો સંચાલનના અર્થમાં પહેલો અર્થ છે, સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. જે સંચાલક હોય છે એ જે વ્યક્તિઓ સાથે કામ કરતો હોય એ વ્યક્તિઓ પાસેથી પોતારે નક્કી કરેલા કે આ રીતે કાર્ય કરાવવું છે તો એ પ્રકારેનું કાર્ય કરાવવાની કળા, આવડત, બુદ્ધિ, આવડત, આંતરસૂચ એની પાસે હોવી જોઈએ. એટલા માટે સંચાલનને અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એવો શબ્દ કે વાપરવામાં આવે છે. આ પણ એનો અર્થ છે. આ વ્યાખ્યા આપણને આપી છે કુંતસ અને ઓડોનોલ નામના નિષ્ણાંત વ્યક્તિએ આપણને આ પ્રકારની વ્યાખ્યા આપી છે. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. તેવી જ રીતે બીજા સંચાલન શાસ્ત્રી જે છે એ છે લિવિંગસ્ટન. એણે એમ કીધું છે કે આપણી પાસે જે ઉત્પાદનના સાધનો છે, દરેક દેશો પાસે, આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે ઉત્પાદનના સાધનો દરેક દેશો પાસે જ છે, પણ આ સાધનોની વહેંચણી વધતા ઓછા પ્રમાણમાં થયેલી છે. એટલે આપણી પાસે જેટલા પણ સાધનો છે એ સાધનોનો કાર્યક્ષમ અને યોગ્ય ઉપયોગ કરીને આપણે આપણા નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરી શકાય, જેથી આપણી પાસે જે સાધનો છે એ વણ વપરાયેલા ન પડ્યા રહે. એટલા માટે લિવિંગસ્ટને એવી વ્યાખ્યા આપી છે કે ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે આપણી પાસે જે ઉપલબ્ધ સાધનો કે સગવડતાઓ છે એ સગવડતાઓનો શ્રેષ્ઠતમ એટલે કે કાર્યક્ષમ ઉપયોગ કરી
જ્યારે આપણે એકમના જે નિર્ધારિત ધ્યેયો જે નક્કી કર્યા છે, નિર્ધારિત કર્યા છે, એ ધ્યેયોને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. એવું કોણ કહે છે? તો કે લિવિંગસ્ટન. એક વખત ફરી લિવિંગસ્ટનની વ્યાખ્યા જોઈએ. ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે આપણી પાસે જે ઉપલબ્ધ સાધનો કે સગવડતાઓ છે, એ સગવડતાઓનો શ્રેષ્ઠતમ એટલે કે કાર્યક્ષમ ઉપયોગ કરી આપણે આપણા ધંધાકીય એકમના જે નિર્ધારિત કરેલા ધ્યેયો છે, એ નિર્ધારિત કરેલા ધ્યેયોને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. એવું કોણે કીધું છે? તો કે લિવિંગસ્ટન. હવે એના કરતાં પણ આધુનિક વ્યાખ્યા આપી છે ડૉક્ટર જ્યોર્જ આર ટેરી. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી એમ કહે છે કે સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે કે જે માણસ એટલે કે મેન, યંત્રો એટલે કે મશીન, સાધનો એટલે કે મટીરિયલ, પદ્ધતિ એટલે કે મેથડ, નાણું એટલે કે મની, બજાર એટલે કે માર્કેટ, આ બધાનું આયોજન કરવાનું. કોનું? આ બધા જ જે શબ્દો છે ને એમવાળા, એ બધા જ એમવાળાનું આયોજન કરી તેમના ઉપર અંકુશ રાખવાનું કાર્ય એ સંચાલનનું છે. જ્યારે માનવી પોતાના ધંધાકીય એકમના નિર્ધારિત કરેલા ધ્યેયોને સિદ્ધ કરવા માટે જે પણ માનવીય પ્રયત્નો કરે છે, એ માનવીય પ્રવૃત્તિને નેતાગીરી પૂરી પાડવી અને તમામ પ્રવૃત્તિઓનું સંકલન કરવું એટલે કે ભેગી કરવી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય સંચાલનનું છે. જેથી કરી સંચાલકે પોતાના ધંધાકીય એકમના જે ઈચ્છિત ધ્યેયો છે, એ ઈચ્છિત ધ્યેયોને તેઓ સરળતાથી પામી શકે એટલે કે મેળવી શકે. એક વખત ફરી ડૉક્ટર જ્યોર્જ આર ટેરીની વ્યાખ્યા આપણે જોઈએ. બે માર્કની અંદર પરીક્ષામાં પૂછી શકાય તેવી અગત્યની વ્યાખ્યા છે. સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે માણસ, યંત્રો, સાધનો, પદ્ધતિ, નાણું, બજાર જેવાનું આયોજન કરી તેમના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત માનવીય પ્રયત્નોને યોગ્ય નેતાગીરી પૂરી પાડવી, માનવીય પ્રવૃત્તિનું સંકલન કરવું, માનવીય પ્રવૃત્તિને માર્ગદર્શન આપવું પૂરું પાડવું, જેથી માનવે જે પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાય છે એવા એકમના ઈચ્છિત ધ્યેયોને સરળતાથી હાંસલ કરી શકાય, એવો શબ્દ આપણને ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ ઉપયોગ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો સંચાલનના અર્થની અંદર આપણે ત્રણ સંચાલન શાસ્ત્રીઓના અર્થ જોયા, જેમાં સૌથી પહેલાં સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, કુંતસ અને ઓડોનલ એવું કહે છે. ઓછામાં ઓછા સમયે અને ખર્ચે આપણી પાસે જે ઉપલબ્ધ સાધન સગવડતાઓ છે, એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે, એવું લિવિંગસ્ટનના મતે છે. જ્યારે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જે માણસ, યંત્ર, સાધન, પદ્ધતિ, નાણું, બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું અને માનવીઓ દ્વારા પોતાના એકમના જે ધ્યેય સિદ્ધિ માટેના જે પ્રયત્નો કરવામાં આવે છે એને યોગ્ય નેતાગીરી પૂરી પાડવી, દરેક પ્રવૃત્તિનું સંકલન કરવું અને તેના ઈચ્છિત ધ્યેયને હાંસલ કરી શકાય એવી પ્રવૃત્તિને આપણે સંચાલન કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સંચાલનનું સ્વરૂપ અને આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ પરીક્ષામાં એમ પૂછાય સંચાલનના લક્ષણો જણાવો, તો સંચાલનના લક્ષણો અલગ હોતા નથી, સ્વરૂપ અને લક્ષણ એ બંને એક જ છે. તો સૌથી પહેલું સંચાલનનું જે વિદ્યાર્થી મિત્રો જે સ્વરૂપ છે એ છે, સંચાલનનું સ્વરૂપ એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સર્વવ્યાપી પ્રવૃત્તિ, સંચાલનની પ્રવૃત્તિને સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલા માટે કહેવામાં આવી છે કે વર્તમાન સમયની અંદર ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધિ માટે સંચાલનની પ્રવૃત્તિ જેટલી મહત્ત્વની છે એ માત્ર ધંધાકીય એકમ માટે જ સંચાલન કરવામાં આવતું નથી, પરંતુ તમે કોઈ પણ સામાજિક કાર્ય કરતા હોય, કોઈ પણ ધાર્મિક કાર્ય કરતા હોય કે તમે કોઈ પણ કૃષિ ક્ષેત્રની પ્રવૃત્તિ કરતા હોય, વર્તમાન સમયની અંદર લશ્કરી દ્વારા જે પણ કોઈ પણ કાર્ય કરવાનું હોય તે એનું પણ સંચાલન યોગ્ય રીતે કરવામાં આવે છે. વર્તમાન સમયમાં કોઈ પણ શૈક્ષણિક, સરકારના શૈક્ષણિક વિભાગ દ્વારા પણ સંપૂર્ણ રીતે પરીક્ષાઓનું કે અભ્યાસનું આયોજન કરવામાં આવતું હોય છે.
वगैरह क्षेत्र में संचालनु कार्य थतु जोवा मळे छे। एटला माटे संचालननी प्रवृत्ति ने सर्वव्यापी प्रवृत्ति कही छे। जो फरी एक वक्त जोई लिए, संचालननी प्रवृत्ति ए मात्र वर्तमान समय में धंधाकीय एकमना ध्येयोनी सिद्धि माटे ज नथी, परंतु वर्तमान समय नी अंदर कोई सामाजिक क्षेत्र होय, धार्मिक क्षेत्र होय, कृषि क्षेत्र होय, लश्करी क्षेत्र होय, शैक्षणिक क्षेत्र होय, आ दरेक क्षेत्र में संचालननुं महत्व रहेलू छे। एटला माटे संचालननी प्रवृत्ति ने आपणे सर्वव्यापी प्रवृत्ति कही शकाय छे। त्यारबाद छे संचालननी जे प्रवृत्ति छे ए हेतुलक्षी प्रवृत्ति छे। कोई पण धंधाकीय एकमनी ज्यारे तमे स्थापना करो त्यारे तमे धंधाकीय एकमनी स्थापना करवा पाछळनो तमारो उद्देश्य एक ज होय छे। शुं तो के तमे केटलाक धंधाकीय एकमोनी स्थापना वखते केटलाक चोक्कस हेतुओ के ध्येयो नक्की कर्या होय छे। हवे संचालननी जे प्रवृत्ति छे ए एवी प्रवृत्ति छे के एकमना जे आवा ध्येयो छे आ ध्येयोने कार्यक्षम रीते अने करकसरपूर्वक सिद्ध करवा माटे संचालन खूब जरूरी छे। तमारी पासे गम्मे एटला उत्पादनना साधनो होय, मूड़ी होय, जमीन होय, श्रम होय, नियोजन शक्ति होय, पण तमारी पासे योग्य संचालनना अभावे तमे तमारा धंधाकीय एकमना कोई पण ध्येयने सिद्ध करी शकता नथी। तमारी पासे दुनियाना तमाम प्रकारना सारामां सारी तमारी पासे जमीन होय, सारामां सारा तमारी पासे मानव शक्ति होय, श्रम शक्ति होय, परंतु जो तमारा धंधाकीय एकममां योग्य संचालन न होय तो तमे तमारा धंधाकीय एकमना जे नक्की करेला अमुक चोक्कस हेतुओ ने कार्यक्षम अने करकसरपूर्वक सिद्ध करी शकता नथी। एटला माटे संचालननी प्रवृत्तिने हेतुलक्षी प्रवृत्ति कीधी छे। बीजू संचालननी जे प्रवृत्ति छे ने जूथ प्रवृत्ति छे। आपणे जोयुं के वैयक्तिक मालिकी के भागीदारी पेढ़ीमां व्यक्ति पोते ज धंधाकीय एकमनो मालिक छे अने पोते ज एनो संचालक छे। बराबर, धंधानी बधी ज व्यवस्थाना बधा ज कार्यने जाते करवाना होय छे, त्यां संचालननी जरूर पड़ती नथी। पण जेम जेम एना धंधानो विकास थतो जाय एटले ए अन्य व्यक्तिनो सहकार ले, अन्य व्यक्तिनो सहकार ले એટલે દરેક વ્યક્તિ એણે આખી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓનું આયોજન કરવું પડે, માર્ગદર્શન આપવું પડે, કેટલાક કર્મચારીઓને યોગ્ય જવાબદારી સોંપવી પડે, અમુકને કામ કરવા માટેની સત્તા આપવી પડે। એટલા માટે ખાસ કરીને જ્યાં બે કે બે કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈને અગાઉથી નક્કી કરેલા ચોક્કસ ધ્યેયો કે હેતુઓને સિદ્ધ કરવા માટે જ્યારે કાર્ય કરતા હોય છે ત્યારે સંચાલનની જરૂર પડે છે। એટલા માટે સંચાલનની પ્રવૃત્તિને જૂથ પ્રવૃત્તિ કીધી છે। બરાબર, સંચાલનની પ્રવૃત્તિને જૂથ પ્રવૃત્તિ એટલા માટે કીધી છે કે જ્યાં બે કે બે કરતાં વધુ વ્યક્તિઓ જૂથ પ્રવૃત્તિ કરતા હોય છે ત્યાં નક્કી કરેલા ધ્યેયોને સિદ્ધ કરવા માટે સંચાલન ખૂબ જરૂરી છે। ત્યારબાદ સંચાલનની સ્વરૂપની અંદર એનો ચોથો મુદ્દો એવો છે કે સંચાલનની જે પ્રવૃત્તિ છે એ સંચાલનની પ્રવૃત્તિ સતત ચાલતી પ્રવૃત્તિ છે। સંચાલનની પ્રવૃત્તિ સતત ચાલતી હોય છે। એક વખત તમે તમારા ધંધાકીય એકમનું સંચાલન કરી નાખ્યું હવે સંચાલનની જરૂર પડે તો એવું નથી। જ્યાં સુધી તમે તમારા ધંધાકીય એકમની અંદર ઉત્પાદન પ્રવૃત્તિ કરશો ત્યાં સુધી તમને સંચાલનની જરૂર પડશે, કારણ કે કોઈ પણ તમે ધ્યેય નિર્ધારણ કરો તો એ ધ્યેયની સિદ્ધિ માટે તમારે સંચાલનની જરૂર પડે। જેવો તમે ધ્યેય નિર્ધારણ કર્યો એ ધ્યેય તમારો સિદ્ધ થઈ ગયો એટલે તરત જ તમારો પુનઃ ધ્યેય નિર્ધારણ થાય, એટલે કે નવો ધ્યેય નિર્ધારણ થાય, એને સિદ્ધિ માટેના તમારા કાર્ય શરૂ થઈ જાય। આ રીતે સંચાલનની અંદર ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણની પ્રવૃત્તિ સતત ચાલ્યા કરતી હોવાને કારણે સંચાલનની પ્રવૃત્તિને ધંધાકીય એકમમાં સતત ચાલતી પ્રવૃત્તિ કહેવામાં આવે છે। ત્યારબાદ સંચાલનની પ્રવૃત્તિને માનવીય પ્રવૃત્તિ કીધી છે, કારણ કે સંચાલનની પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને માનવી છે। બરાબર, જ્યારે ધંધાકીય એકમની અંદર કોઈક માનવજાતને સંચાલનની પ્રવૃત્તિ જે છે ને એ માનવજાતને લગતી પ્રવૃત્તિ છે। જ્યારથી માનવીને એવું થયું કે ભાઈ હું બધા કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકું નથી, જો મારે મારા ધંધાકીય એકમના બધા જ
कार्यों व्यवस्थित रीते करवा होय तो अन्य व्यक्तिनो साथ सहकार जोईए। એટલે એ અન્ય વ્યક્તિઓને પોતાના ધંધાકીય એકમના સાથ સહકાર લે અને પોતે અથવા તો અન્ય વ્યક્તિ નિષ્ણાત વ્યક્તિ પાસેથી ધંધાકીય એકમની અંદર શું કરે સંચાલન કરાવે। એટલે આમ જોવા જઈએ તો માનવી વિના તમારી પાસે ગમે એવા ઉત્પાદનના સાધનો સારામાં સારા ઉત્પાદનના સાધનો હોય જમીન હોય શ્રમ હોય જમીન હોય મૂડી હોય કે નિયોજન શક્તિ હોય પણ માનવી વિના એ तमाम प्रकारना साधनों तमारी पासे निर्थक साबित थाय छे। कारण के संचालननी जे प्रवृत्ति छे ए मानवी माटे करवामां आवे छे। मशीनर माटे संचालन करवामां नथी आवतुं। मशीन ने तो तमे बटन दबावो एटले ए कार्य करवानुं छे। परंतु तमारे मानवी ने कार्य करे छे के नहीं एना कार्य उपर देखरेख राखवुं एना कार्यमां थती भूलोने दूर करवा माटे संचालन करवानुं छे। एटले संचालन ए मानवी माटे અને માનવી દ્વારા થતી હોવાને કારણે સંચાલનની સમગ્ર પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને આપણને માનવી જોવા મળે છે। તો સંચાલનની જે પ્રવૃત્તિ છે એ માનવીય પ્રવૃત્તિ પણ કહી શકાય છે। ત્યારબાદ સંચાલનની પ્રક્રિયામાં જે પ્રક્રિયા છે એ નિર્ણય પ્રક્રિયા છે। જે વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ધંધાકીય એકમમાં નિર્ધારિત કરેલા ધ્યેયોની સિદ્ધિ માટે કાર્ય કરતા હોય છે ત્યારે તેમને સમયાંતરે યોગ્ય નિર્ણયો લેવા પડે અને યોગ્ય નિર્ણયો લીધા પછી એ નિર્ણયોને અમલ કરવા પડે તો જ તમારું સંચાલન સફળ નીવડે। એટલે સંચાલનની જે પ્રક્રિયા છે એમાં સતત નિર્ણયો લેવા પડે છે। નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય સફળ થતું નથી અને નિર્ણય લીધા પછી એ નિર્ણયોને અમલ કરવામાં આવે તો તમે તમારા ધંધાકીય એકમના નિર્ધારિત કરેલા ધ્યેયોને સરળતાથી સિદ્ધ કરી શકો છો। યોગ્ય સમયે એમ કહેવાય છે કે ભાઈ ધંધાકીય એકમની અંદર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાવો જોઈએ। નિર્ણય લેવામાં વિલંબ પણ ન થવો જોઈએ। ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને લીધેલા નિર્ણયોનો અમલ પણ યોગ્ય રીતે થવો જોઈએ તો જ તમે તમારા ધંધાકીય એકમના બધા જ કાર્યો સરળતાથી સિદ્ધ કરી શકો છો। ત્યારબાદ જે આપણો સાતમો મુદ્દો છે એ છે સંચાલન છે એ વિજ્ઞાન છે, સંચાલન છે એ કળા છે અને સંચાલન છે એ વ્યવસાય છે। વિદ્યાર્થી મિત્રો આના પછીના જે સંચાલનનું મહત્ત્વ છે એના પછીનો આપણો જે મુદ્દો છે એ ખાસ આ ત્રણ ટોપિક ઉપર છે કે સંચાલન એ વિજ્ઞાન છે, સંચાલન એ કળા છે અને સંચાલન એ વ્યવસાય છે। પરંતુ અહીં એક સંચાલનના સ્વરૂપને એક નાના મુદ્દા તરીકે આપણે જોઈએ તો વિજ્ઞાનની જેમ સંચાલનના પણ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો છે। જેમ વિજ્ઞાન પોતાના ચોક્કસ નિયમો અને સિદ્ધાંતોને વળગીને આગળ વધે છે કે તારણો આપે છે તેવી રીતે સંચાલન પણ પોતાના ચોક્કસ સિદ્ધાંતો અને નિયમોને આધારિત તારણો આપે છે એટલા માટે સંચાલનને વિજ્ઞાન કહે છે। બીજું કે કોઈ પણ વ્યક્તિ જે છે એ સંચાલકે માનવીય પરિબળો સાથે કામ કરવાનું છે। માનવીય પરિબળો પાસે કામ કરવા માટે સંચાલક પાસે ખાસ કરીને આવડત, બુદ્ધિ, ચતુરાઈ અને આંતરસૂજ હોવી ખૂબ જરૂરી છે। એટલા માટે સંચાલનની પ્રવૃત્તિને કળા પણ કીધી છે અને વર્તમાન સમયની અંદર જેમ વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ કે ના જેમ સંચાલનના ને પણ એક વ્યવસાય સ્વરૂપ તરીકે સ્વીકારવામાં આવ્યું છે। વર્તમાન સમયની અંદર BBA MBA કરેલા ઘણા બધા એવા તાલીમાર્થીઓ જે છે એ મોટા મોટા ધંધાકીય એકમની અંદર સંચાલક તરીકેના પોતાના વ્યવસાયને સ્વીકાર કરે છે। તો એટલા માટે જ વર્તમાન સમયની અંદર સંચાલનને વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે સ્વીકારવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો હું થોડીક વાર માટે સાઈડ ઉપર આવી જાઉં છું, તમે એક વખત આપણે આપણા આજના મુદ્દાઓનું ફરી પુનરાવર્તન કરી લઈએ। સૌથી પહેલાં આપણે સંચાલનની પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ સંચાલનના અર્થની અંદર ત્રણ પ્રકારના સંચાલન શાસ્ત્રીઓની વ્યાખ્યા જોઈ, જેમાં સૌપ્રથમ સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, જે વ્યાખ્યા આપણને કુંતજ અને ઓડોનલ આપી છે। પાઠ્યપુસ્તકમાં એમ લખ્યું છે કે એક નિષ્ણાંતના મતે, પણ એ નિષ્ણાંત ઓર કોઈ નથી, કુંતજ અને ઓડોનલ છે। ત્યારબાદ ઓછામાં ઓછા સમયે અને ખર્ચે આપણી પાસે જે ઉપલબ્ધ સાધનો કે સગવડતાઓ છે તેનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરી આપણા એકમના નિર્ધારિત ધ્યેયોને આપણે સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે। આવી વ્યાખ્યા આપણે લિવિંગસ્ટને આપી છે। સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે
કે જે પ્રવૃત્તિમાં માનવ યંત્ર સાધનો પદ્ધતિ નાણું બજાર આ બધાનું આયોજન કરી આ બધા ઉપર અંકુશ રાખવાનું કાર્ય સંચાલન છે. માનવી પોતાના જે પણ પ્રયત્નો કરે છે એ પ્રયત્નને સફળ નેતાગીરી સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી આ એકમના જે ઈચ્છિત ધ્યેયો છે આપણે સરળતાથી હાંસલ કરી શકીએ છે એવી વ્યાખ્યા આપણે ડૉક્ટર જ્યોર્જ આર ટેરી આપી છે. હવે આપણે આપણા વિડીયોમાં જમણી બાજુ આવીએ તો સંચાલનનું સ્વરૂપ, જેની અંદર સંચાલનની પ્રવૃત્તિને સર્વવ્યાપી પ્રવૃત્તિ કહે છે. માત્ર ધંધાકીય એકમમાં નહીં પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક દરેક ક્ષેત્રની અંદર સંચાલનનો વર્તમાન સમયમાં ઉપયોગ કરવામાં આવે છે. સંચાલનની પ્રવૃત્તિ એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. એકમની સ્થાપના વખતે અમુક ચોક્કસ નક્કી કરેલા હેતુને કાર્યક્ષમ રીતે અને કર્કશ રીતે સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. સંચાલનની પ્રવૃત્તિ એ જૂથલક્ષી પ્રવૃત્તિ છે, એટલા માટે કે જ્યાં બે કે બે કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈને પોતાના ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયોને સિદ્ધ કરવા માટે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે તેમને સંચાલન ખૂબ જરૂરી છે. સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. ધંધાકીય એકમમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેયની સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણની પ્રવૃત્તિ સતત ચાલતી હોવાને કારણે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ કહી શકાય છે. સંચાલનની પ્રવૃત્તિને માનવીય પ્રવૃત્તિ કીધી છે. માનવી વિના ઉત્પાદનના તમારી પાસે કોઈ પણ સાધનો હોય તે બધા સાધનો નિર્થક છે. માટે સંચાલન એ માનવી માટે, માનવી દ્વારા અને સંચાલનની પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને પણ માનવી જ જોવા મળે છે. ત્યારબાદ નિર્ણય પ્રક્રિયા. સંચાલનમાં સંચાલન કરનાર વ્યક્તિએ સમયાંતરે યોગ્ય નિર્ણયો લેવા પડે છે તો જ કાર્ય પૂરું થાય છે અને લીધેલા નિર્ણયોનો સમયસર અમલ કરવો પડે છે. એટલે સંચાલનની પ્રવૃત્તિને નિર્ણય પ્રક્રિયા પણ કહી શકાય છે. વર્તમાન સમયની અંદર સંચાલનને વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે પણ સ્વરૂપ તરીકે પણ સ્વીકારવામાં આવ્યું છે. કારણ કે જેમ વિજ્ઞાન, કળા અને વ્યવસાયના કેટલાક આગવા લક્ષણો હોય છે એવા જ લક્ષણો વર્તમાન સમયની અંદર સંચાલન પણ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંચાલનનો અર્થ અને સંચાલનનું સ્વરૂપ જોયું. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે અગાઉનો મુદ્દો જોશું. ત્યાં સુધી આપ દરેક વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, સ્ટે હોમ, સ્ટે સેફ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ફરી આભાર માનું છું. આભાર.